नमस्ते विद्यार्थी भाई बहनों, धोरण 5 विषय गणित, चैप्टर नंबर 5, प्रकरण 5, नाम छे ते सरखू देखाय छे। तो आ प्रकरण में बाळको आपणे समजवानुं छे सममिति। सममिति धरावता आकारो विषे आपणे समजवानुं छे। तो सौथी पहेला आपणे समजी लईए कि सममिति वाळो आकार एटले एवो आकार कि जेनी आपणे बे भाग करीए तो एक भाग बीजा भागने संपूर्ण रीते ढांकी देतो होय। शुं करतो होय? ढांकी देतो होय। एवा आकारोने आपणे सममिति धरावता आकारो कही शकीए। जेम के बाळको जो सौथी आपणे पहेला आ आकार लीधो छे चौरस, एना जेवुं मारी पासे एक आ पण चौरस छे। हवे आकारोने ढांकवा अथवा तो सममिति दर्शावा तो एना माटे जो हुं आने आ रीते वाळुं, बरोबर? तो आ रीते वाळो, तमे जोयुं के एना आपणे आ बे भाग कर्या, आ बंने भाग एक बीजाने संपूर्ण रीते ढांकी दे छे, बरोबर ने? तो जो आ रीते आपणे एनी सममिति दर्शावी शकी। तूटक रेखाने आधार आ रीते आपणे आने वाळीए, आ ચોરસને આ વાળીએ તો એની સમમિતિ મળે છે। આ જ ચોરસને હું આમ વાળું તો પણ એનો એક ભાગ એના બીજા ભાગને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે। તો આ ભાગને આ રીતે વાળતા પણ આપણને સમમિતિ મળશે। આ જ ભાગને તમે આમ વાળો તો પણ એક ભાગ બીજા ભાગને ઢાંકી લે છે। તો આ રીતે વાળતા પણ આપણને સમમિતિ મળે છે। તો આને કહેવાય સમમિતિ દર્શાવતો આકાર। ચલો, એવી જ રીતે મારી પાસે લંબચોરસ છે, બરોબર? આ લંબચોરસ, એને આપણે આમ વાળીએ, બરોબર? તો એક ભાગ બીજા ભાગને સંપૂર્ણ રીતે શું કરે છે? ઢાંકી દે છે, ઢાંકે છે। ઓકે, તો આ ભાગ સમમિતિ દર્શાવતો ભાગ છે, બરોબર? આ રીતે આપણે તૂટક રેખાને આધારે સમમિતિ દર્શાવી શકીએ। આકૃતિનો એક ભાગ બીજા ભાગને સંપૂર્ણ ઢાંકતો હોવો જોઈએ। આને આપણે આમ વાળીએ તો આ ભાગ બીજા ભાગને સંપૂર્ણ ઢાંકે છે? નથી ઢાંકતો। ઢાંકે છે બાળકો? ના। પણ આના હું બે અલગ અલગ ભાગ કરું ને બાળકો, જો આ જ લંબચોરસના મેં અલગ અલગ ભાગ કરી દીધા અને પછી હું તેને ઢાંકું છું તો તે ઢંકાઈ જાય છે। આ જ લંબચોરસના બે ભાગ કરતા તેમને આમ મૂકતા તે આ રીતે ઢંકાઈ જાય છે, બરોબર? તો અહીં આ રીતે સમમિતિ દર્શાવવામાં આવે છે। ત્યારબાદનો આકાર જુઓ, ત્રિકોણ, બરોબર? આ ત્રિકોણને આપણે આમ વાળીએ તો એક ભાગ બીજા ભાગને ઢાંકે છે? નથી ઢાંકતો। એટલે એ રીતે આપણે સમમિતિ દર્શાવી શકીએ નહીં, પણ આમ વાળીએ તો એક ભાગ સંપૂર્ણ રીતે બીજા ભાગને ઢાંકે છે। તો આપણે અહીંયા તૂટક રેખાને આધારે આ રીતે સમમિતિ દર્શાવી શકીએ। ત્યારબાદનું બીજું ચિત્ર જોઈએ, આકાર કે જો આ પ્રમાણેનો આકાર છે। આને હું આ વાળું તો સમમિતિ દર્શાવતું નથી, એક આકાર બીજા ભાગને ઢાંકતો નથી, આમ વાળું તો ના। ચલો, આમ વાળીએ તો ના, પણ એને આમ વાળતા તે એક ભાગ બીજા ભાગને સંપૂર્ણ ઢાંકે
આપણે અહીં તૂટક રેખા દોરી શકીએ. બરોબર. ત્યારબાદનું ચિત્ર છે આ રહ્યું. બરોબર. આ ચિત્રને હું આમ વાળું તો જુઓ, એક ભાગ બીજા ભાગને ઢાંકે છે. તો આપણે આ રીતે અહીં તૂટક રેખા દર્શાવી શકીએ. ચલો આ જ ભાગને હું આમ વાળું તો પણ એક ભાગ સંપૂર્ણ રીતે બીજા ભાગને ઢાંકી દે છે. તો આ રીતે પણ અહીં આપણે સમમિતિ દર્શાવી શકીએ. બરોબર. લાસ્ટ ચિત્ર. ચલો આમાં આપણે સમમિતિ દર્શાવી શકીશું. જો આ રીતે નહીં, આ રીતે નહીં, આ રીતે નહીં. ચલો આમ જુઓ, નહીં. બરોબર. તો આ રીતે આપણે આ આકારને સમમિતિ દર્શાવી શક્યા નહીં. બરોબર. આ આકાર સમમિતિ દર્શાવતો આકાર નથી. ઓકે. તો આ હતી સમમિતિની સમજ. બરોબર બાળકો.